વધુ એક સમાચાર વડોદરાથી. વડોદરામાં ગુસ્સી ટોકનો વધુ એક ફરિયાદ નોંધાવવા પામી છે. આપને જણાવી દઈએ, પ્રથમ ગુનો નોંધાયો છે. ગુસ્સી ટોક હેઠળ પ્રથમ ગુનો નોંધાયો છે વડોદરામાં. ગુસ્સી ટોક અંગે વડોદરા પોલીસની પત્રકાર પરિષદ યોજાવા જઈ રહી છે. આપને જણાવી દઈએ, બિચ્છુ ગેંગના 12 સાગરીતો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અસલમ બોડિયા સહિત 12 સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મારામારી, લૂંટફાટ સહિતના ગુનાઓમાં સંડોવણી હતી. समाचार आपने जणावी दीए, ताजेतर में लूटनी घटना ने बिच्छू गैंगे अंजाम आप्यो हतो, जेमा बिच्छू गैंग ने दबोचवा वडोदरा पोलीस एक्शन में आवी हती अने बिच्छू गैंगना 12 सागरीतो विरुद्ध गुनो दाखल करी तेमने दबोची लीधा छे. असलम बुडिया सहित 12 सामे फरियाद नोंधावा पामी छे. આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા અમિત. ફોનલાઈન પર જોડાય છે અમિત. શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? વડોદરામાં ગુસ્સી ટોક હેઠળ પ્રથમ ગુનો નોંધાયો છે, શું વિગતો? જુઓ, તાજેતરમાં વડોદરામાં બિચ્છુ ગેંગે બે ઘટનાઓને અંજામ આપ્યો હતો. લૂંટની ઘટનાઓને સવાર સવારમાં અંજામ આપ્યો હતો અને ત્યારબાદ પ્રસ્થાપિત થઈ ચૂક્યું હતું કે વડોદરામાં હજી પણ બિચ્છુ ગેંગ સક્રિય છે અને એટલા માટે જ વડોદરા પોલીસ એક્શનમાં આવી હતી અને રાજ્ય સરકાર દ્વારા જે કાયદો પસાર કરવામાં આવ્યો છે ગુસ્સી ટોક હેઠળ વડોદરામાં બિચ્છુ ગેંગ વિરુદ્ધ પ્રથમ ગુનો નોંધાયો છે અને આખી એ ગેંગના 26 જે લોકો છે તેમની સામે ગુનો નોંધાયો છે અને આ મામલે વડોદરા પોલીસે તેના જે 12 સાગરીતો છે તેની ધરપકડ પણ કરી લીધી છે. પરંતુ હજી પણ અસલમ બોડિયા નામનો જે આ બિચ્છુ ગેંગ ચલાવતો મુખ્ય ગુનેગાર છે અને વડોદરામાં સંખ્યાબંધ ગુના તેની સામે નોંધાયેલા છે તે હજી પણ ફરાર છે. તેને શોધી કાઢવા માટે પોલીસે અરજી હાથ ધરી છે. પરંતુ અસલમના 12 સાગરીતોને વડોદરા પોલીસે દબોચી લીધા છે. તેમની સામે ઘણા બધા ગુનાઓ નોંધાયેલા છે. ભૂતકાળમાં મારામારી, લૂંટફાટ, ધાક ધમકી, ખંડણી સહિતના ગુનાઓ નોંધાયેલા છે અને આ મામલે હવે વડોદરા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. 12 ગેંગના જે 12 લોકો છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે. 14 હજી પણ ફરાર છે, એટલે તેમાં અસલમ બોડિયો પણ સામેલ છે. ગેંગના બાકીના અસલમ બોડિયા સહિતના સભ્યોને ઝડપી પાડવા માટે વડોદરા પોલીસે વિવિધ ટીમો બનાવી છે અને તેની શોધખોળમાં લાગી છે. જી, આભાર અમિત સમગ્ર માહિતી આપવા બદલ. તો 14 હજી પણ ફરાર છે, 12 ને ઝડપી પાડવામાં આવ્યા છે. સાગરીકો સાથે મળીને એક બિચ્છુ ગેંગ બનાવી છે. આ બિચ્છુ ગેંગમાં 26 એક જેટલા એના સાથીદારો છે. આ ગેંગ દ્વારા મુખ્યત્વે વડોદરા સિટીના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ખૂન, ખૂનની કોશિશ, આર્મસેક, લૂંટફાટ, ધાડ, અલગ અલગ જે આઈપીસીના મેજર હેડ છે એ હેઠળ ગુના રજીસ્ટર થયેલ છે. આ ગેંગ સતત છેલ્લા 1998 થી અસલમ ઉર્ફે બોડિયા વિરુદ્ધમાં કુલ 62 ગુના રજીસ્ટર થયેલ છે અને એના સાગરીતો વિરુદ્ધ અલગ અલગ જગ્યાએ ઘણા બધા ગુના રજીસ્ટર થયેલ છે અને આ એક્ટિવિટી એ લોકોએ હજી પણ કન્ટિન્યુઅસ ચાલુ રાખી છે. એટલે ઓર્ગેનાઇઝ ક્રાઇમ, સંગઠિત અપરાધ, આને નાબૂદ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા ગુસ્સી ટોક 2015માં એક નવો કાયદો અમલમાં આવ્યો છે. એ કાયદા હેઠળ અસલમ ઉર્ફે બોડિયો અને તેના 26 સાથીદારો વિરુદ્ધ ગઈકાલે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનામાં અત્યારે કુલ 12 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને બાકીના આરોપીની તપાસ ચાલુ છે. એ પ્રક્રિયા તો કોર્ટને આધીન હોય છે, પણ આ કાયદો એના જે છેલ્લા ઘણા વખતથી એની કન્ટિન્યુઅસ જે ઓફેન્સ કહેવાય છેલ્લા 10 વર્ષમાં એ બધા ઓફેન્સને નજરને રાખીને એક આ કાયદો બનાવવામાં આવ્યો છે કે આ ગેંગ ઓર્ગેનાઇઝ રૂપે કામ કરે છે. એટલે તમે જોયું કે અસલમ બોડિયો એ આ બિચ્છુ ગેંગનો મુખ્ય સૂત્રધાર છે અને એને બાકીના એના સાગરીતો સાથે મળીને વડોદરા સિટીની અંદર અલગ અલગ પ્રકારના ગુના આચર્યા છે. તો મારામારી, લૂંટફાટ સહિત ઘણા ગુનાઓમાં સામેલ છે. વડોદરામાં ગુસ્સી ટોક હેઠળ પ્રથમ ગુનો નોંધાયો અને આજે બિચ્છુ ગેંગ છે તેમાંના 12 સાગરીતો વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો છે ગુનો. 14 હજી ફરાર છે. અસલમ બોડિયો જે આ ગેંગનો મેઇન હતો તે પણ હજી ફરાર છે. તેને ઝડપવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.